નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવસાહુણમ. એસો પંચ નમુક્કારો સર્વ પાવ પણાસણો મંગલાણં ચ સવેસિં પરમં હવૈ મંગલમ. ચૈવ
પૂજ્ય ગુરુદેવના ચરણ કમળમાં અમારા સૌના ભાવપૂર્વક કોટી કોટી વંદન હું. જય સદગુરુ વંદન. જય સર્વ વંદન. હૃદય મેં પ્રભુ આપ, આ પુસ્તકથી આપ સૌ પરિચિત છો, જેમાંથી પૂજ્ય ગુરુદેવના જીવનની ઝાંખી આપણને મળે છે. સાહેબજી બાળપણથી જ ભક્તિના રંગમાં રંગાયેલા હતા. પૂર્વ ભવની સાધનાની સાથે સાથે બાળપણ અને યુવાનીની તેમની અવિરત સાધનાના ફળરૂપે 14 ફેબ્રુઆરી 1969ની ધન્ય પડાવી જ્યારે પ્રભુએ એમના હૃદયમાં પધરામણી કરી. તેમના અત્યાર સુધીના સમગ્ર જીવનને આજે આપણે સૌ જણ આપણા ભાવનયનથી નિહાળવાનો પ્રયત્ન કરીશું. દરેક બીજમાં વૃક્ષ થવાની શક્તિ છુપાયેલી છે, પણ તેને ગમે ત્યાં રોપવાથી તેમાંથી વૃક્ષ નથી ઉગતું. પણ જો તેને ફળદ્રુપ ભૂમિમાં રોપવામાં આવે અને એનું બરાબર જતન કરવામાં આવે તો એમાંથી એક ઘટાદાર વૃક્ષ તૈયાર થાય છે, જે હજારો લોકોને શીતળતાનો લાભ આપે છે. તેમ મહાપુરુષનું આ ધરતી ઉપર જો સર્જન કરવું હોય તો તેના માટે ફળદ્રુપ જમીન સરખી સંસ્કાર અને સદગુણ સંપન્ન માતાની જરૂર છે. આપણી સંસ્કૃતિ પણ માતૃપ્રધાન છે અને એટલે જ કવિ માતાને સંબોધીને કહે છે, પિતાને સંબોધીને કંઈ નથી કહેતા. કવિ કહે છે કે જનની જણતો ભક્તજણ કા દાતા કા સુર, જનની જણતો ભક્તજણ કા દાતા કા સુર, નહીતર રહેજે વાંજળી તારું મત ઘુમાવીશું. તો જેમના હૃદયમાં ગીતાજી સમાયેલા હતા એવા સદગુણ સંપન્ન ભાગીરથીબાની કુખે કાર્તકવદ છઠ સંવત 1988માં અપાર પુણ્યના પુંજ એવા તારલાએ જન્મ લીધો. તો આપણે સૌ મળી આજે એમની વધામણીના પ્રથમ ગીત ગાઈશું. સદગુરુ જન્મ જન્મ કે પુણ્ય લેવાય, જન્મ જન્મ કે જન્મે શ્રી મહારાજા.
મહાપુરુષના જન્મથી તેમની માતા તો ધન્ય બને જ છે, પણ તેમના આગમનથી આ ધરતી પણ ધન્ય બની જાય છે અને પ્રકૃતિ પણ તેમના દર્શન કરવા, તેમનું સ્વાગત કરવા અધીરી બની જાય છે. તેજસ્વી તારલાના ધરતી પર પગલાં પડતાની સાથે જ સૂરજ ઉગે છે અને મંદિરનો દીવો થવા ચંદ્રમા પણ આવી જાય છે. ભક્તોના અંતર તેમના દર્શનથી ખીલી ઉઠે છે. આમ તે સમયે કેવું અલૌકિક વાતાવરણ સર્જાયું હશે તે આપણે સૌ આ પદના માધ્યમથી સાંભળીએ. અને જેમ સંતના પધરામણીથી તેમના પગલાં પડે અને જેમ સૂર્ય ઉગે છે, તેમ આપણા સૌ મુમુક્ષુના હૃદયમાં પણ આવો જ એક જ્ઞાનનો સૂર્ય ઉગે તેવી ભાવના કરી અને આ પદને આપણે સૌ સાથે લઈશું.
પહાડમાં જન્મ્યા, પણ બંનેના જે માતા પિતા અને એમના વિશેના ગાન હજુ પણ, કારણ કે પૂનમ હતી એવું બંધ હશે શિવાજીના વખતમાં, તો આભમાં ઉગેલ ચાંદલો, જોકે ફૂલ ચાંદલો તો કઈ એવું લખી દે, આભમાં ઉગેલ ચાંદલો ને જીજી બાઈને આવ્યા બાળ, બાળુડાને માત ખીચોળે ધણા ડુંગર આવો, શિવાજીને નિંદરું નાવે માતા જીજી બાઈ જલા. અને વનરાજમાં એમને ગુપ્ત રહેવાનું હતું, એટલે વનરાજનું આવે છે, શું આવે છે, હા એ તો શું પાડે છે, પોઢો પોઢો પારણ મારા બાલોડા વનરાજ, પોઢો પોઢો પારણ મારા બાલોડા વનરાજ, ઝાડને ડાળીએ ઝુલાવો વાલા ગુર્જર ના શિર તાજ, મારા બાલોડા વનરાજ, ઝાડને ડાળીએ ઝુલાવો વાલા ગુર્જર ના શિર તાજ, મારા બાલોડા વનરાજ. મહાપુરુષો આટલા મહાન પુરુષો બીવાનું એમને કોઈ જાણી ના જાય કે એમનો જન્મ થયો છે, નહીં તો તૂટી પડે આખું લશ્કર. શિવાજીનું પણ ઘણા બધા દુશ્મનો હતા. ઈસવીસન 1947માં દેશને આઝાદી મળી ત્યારે સાહેબજીની કિશોરાવસ્થા હતી. ઈસવીસન 1947થી 1954નો સમયગાળો તેમના સાધનાના જીવનનો પહેલો તબક્કો ગણાય. વાંચનનો તો તેમને પહેલેથી જ શોખ હતો અને વાંચનમાં તેમનો દ્રષ્ટિકોણ સારું તે મારું એવો હતો. કિશોરાવસ્થામાં જ તેમણે તેમના જીવનનો લક્ષ્ય નક્કી કરી દીધો હતો, તે આપણે તેમના જ શબ્દોમાં સાંભળીએ. જીવનમાં 15-16 વર્ષની વયથી જ એવી ધૂન ચડેલી કે આપણે શાશ્વત અને સર્વોત્કૃષ્ટ એવો નિજાનંદ મેળવવો છે અને તે પરમાત્મા તત્વના સાક્ષાત્કારથી જ બની શકતે,
એવો નિર્ણય આ દેહ તારીને થઈ ગયેલો. પણ આ શાશ્વત આનંદ મેળવવા પહેલાં ભગવાનને બરાબર હૃદયમાં કેદ કરવા પડે. આ સમય દરમિયાન તેમના જીવનમાં પ્રભુ તુંહી તુંહી તુંહીનો એક તાર ઘૂંટાયો હતો. એમને એવી એક લગ્ની લાગી ગઈ હતી. આ સમયે તેમની ભાવદશા કેવી હશે તે આપણે સૌ એક ધૂનના માધ્યમથી ઝીલીશું, અને તે ભાવદશામાં આપણી પોતાની જાતને પણ એમાં જોડવાનો પ્રયત્ન કરીશું. તું હે તું હો પ્રભુ જીવનમાં એક કાલ
જિલ્લામાં સંત સમાગમ અને તીર્થયાત્રા મુખ્ય રહ્યા છે અને સંત માટે એમ કહેવાય છે કે પારસ ઓર સંત મેં બડો અંતરો જાન, વો લોહા કંચન કરે વો કરે આપ સમાન. તો આવા સંતોનો આપણા જીવનમાં જો સત્પાત્રતા સહિત સમાગમ થાય તો શું થાય? તો આપણી દ્રષ્ટિ અને સૃષ્ટિ બંને બદલાઈ જાય. તો આવા સંતો આપણા ઉપર કેવો ઉપકાર કરે છે તે બ્રહ્માનંદજીના એક પદ દ્વારા આપણે સૌ જાણીશું. આ પદ સાહેબજીનું ખૂબ પ્રિય પદ છે. પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ જીવન પર, પરમ કૃપાળો સકલ જીવન પર, પરમ કૃપાળો સકલ જીવન પર, હરિ સમ સબ દુઃખ હારી જગત માહી, સંત પરમ જગત સે ન્યારી જગત માહી, સંત પરમ હિતકારી, જગત માહી, સંત પરમ હિતકારી.
की सोबत ब्रह्मानंद संतन की सोबत ब्रह्मानंद संतन की सोबत मिलत है प्रगट मुरारी जगत माही संत परम हितकारी जगत माही संत परम हितकारी संत परम हितकारी પહેલી કે બીજી વર્ષગાંઠ હતી ત્યારે આપણે બોલાવ્યા હતા, પણ તે વખતે આપણે એ લીધે લોકોને યાદ છે, આ પર લીધું ત્યાં, એટલે આનો સ્વાધ્યાય તો રેગ્યુલર થયા જ છે ત્રણ ચાર જગ્યાએ, પણ આ લોકોને અહીંયા અક્ષરધામની એ લેતા હશે, આપણને તો કઈ ખબર નહીં કે શું લે છે, પણ એમણે કીધું કે તમે લો, પછી આપણે આ લીધું હતું, એટલે બહુ આની હે હા જી મુસ્કો કે માલુમ નહીં થાય ટાઈમ તો, મગર વો સંત પરંપરા કહેતે ને વો લોક, તો આપણે સંત કા હી પદ બોલે તો એ સંત કા પરંપરા, પછી બધા જ જોડાય બાદ મેં, જરા જબ થોડી જમાવટ હોતી હૈ ને તો સબ લોગ ઝૂમતે હૈ ઉસમે, ઓર કોઈ જિસકો ઉપયોગ મેં લગ જાય તો ઉસકા કામ હોતા હૈ. 1954 માં સાહેબજીને કુનકુંદાચાર્યના ત્રણ રત્નો નામનું પુસ્તક મળ્યું, જે તેમણે ઘરે હિંચકા પર બેસીને લગભગ 10:30 થી 1 વાગ્યા સુધીમાં એકી બેઠકે વાંચી કાઢ્યું હતું. આ પુસ્તક વાંચતા એમને એવું લાગતું કે જાણે સાક્ષાત કુનકુન સ્વામી તેમને ઉદ્દેશીને જ બોલી રહ્યા છે. યશો વિજયજીને આનંદગંજી મળ્યા પછી તેમની જે ભાવદશા થઈ હતી તેવી જ દશા આ સમયે સાહેબજીની પણ થઈ હતી. આ સમયે તેમના હૃદયમાંથી જે ઉદ્ગારો નીકળ્યા હશે તે આપણે સૌ આ પદના માધ્યમથી અનુભવીએ, કારણ કે આપણને સૌને પણ એવા જ સદગુરુદેવ મળ્યા છે, તો સૌ આ ભાવયાત્રામાં સાથે જ રહેશે. સાહિબ પાયો સાચો 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 સાચો સાહિબ પાયો અબ મે સાચો સાહિબ પાયો અબ મે સાચો સાહિબ પાયો અબ મે સાચો સાહિબ પાયો યા કી સેવ કરત કરત હું યાકુ મુજ મન પ્રેમ સુહાયો અબ મેં સાચો સાહિબ પાયો
ठाकुर और न होवे अपनो जो दीजे घर मायो ठाकुर और न होवे अपनो जो दीजे घर मायो संपत्ति अपनी खिनु में देवे संपत्ति अपनी खिनु में देवे वो तो दिल में ध्यायो अब में साचो साहिब पायो अब में साचो साहिब उपायन तू से और कबहु कौ कारण कौ प्यो बहुत उपायन तू से चिदानंद में मगन रह तू है चिदानंद में मगन Thank you.
भाव एक है सब ज्ञानी को मूर्ख भेद न जाने भाव एक है सब ज्ञानी को मूर्ख भेद न जाने अपनो साहिब जो पहचाने अपनो साहिब जो पहचाने सो जस लीला गावे सो जस लीला गावे अब मैं साचो साहिब पायो अब मैं साचो साहिब पायो या की सेव करत સાહેબજીનો સમર્પણ ભાવ કુનકુંદાચાર્ય પ્રત્યે દિવસે દિવસે વધતો ગયો એ આચાર્ય દેવ કેવા હશે કે જેમના પ્રત્યે સાહેબજીને સમર્પણ ભાવ થયો તો ચાલો કવિવર વૃંદાવનદાસજી રચિત સ્તુતિના માધ્યમથી આપણે બધા તેમના મન વચન કાયાની ચેષ્ટાના અદ્ભુત રહસ્યોને જાણવાનો પ્રયત્ન કરીએ સદગુરુ દેવ કી જય સવૈ એકતી સાહે સવૈયા જી સવૈયા સવૈ એકતી સાહે જસ કે મુખારવિંદ તે પ્રકાશ ભાસ વૃંદ સ્યાદવાદ જૈન વૈન ઇંદ કુંદ કુંદ સે જસ કે મુખારવિંદ તે પ્રકાશ ભાસ વૃંદ સ્યાદવાદ જૈન વૈન ઇંદ કુંદ કુંદ સે જસ કે મુખારવિંદ તે પ્રકાશ ભાસ વૃંદ સ્યાદવાદ જૈન વૈન ઇંદ કુંદ કુંદ સે જસ કે મુખારવિંદ તે પ્રકાશ ભાસ વૃંદ સ્યાદવાદ જૈન વૈન ज्ञान होत मूड सल के नहीं तो बुद्धि कुंद कुंद है कास के अभ्यास ते विकास भेद ज्ञान होत मूड सल के नहीं तो बुद्धि कुंद कुंद से कास के अभ्यास ते विकास भेद ज्ञान होत मूड सल के नहीं तो बुद्धि कुंद कुंद से देख रे आशीष शीश नाया इंद चंद जाही देख रे आशीष शीश नाया इंद चंद जाही देख रे आशीष કુંદ વિશ્વ બુદ્ધિ વૃત્તિ પ્રસિદ્ધ રીતિ સિદ્ધિ હોય
સુધિ બુદ્ધિ વૃદ્ધિ તપ સિદ્ધ સિદ્ધિ તો આવા કુંકુન ભગવાન આપણને વિચાર આવે કે તેઓ ક્યાં રહેતા હશે, શું કરતા હશે, તો એનો જવાબ આ પદમાં છે. ક્યાં રહેતા હશે ને શું કરતા હશે, ક્યાં રહેતા હશે ને શું કરતા હશે, મને કોને કુંદ કુંદ પ્રભુ કેવા 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 પ્રસાદી દેનાર સંત
શરીર છે પણ શરીરનો સંબંધ નથી, શરીરનો પ્રદેશથી સંબંધ છે પણ શરીરનો ભાવથી સંબંધ 10 દિવસ 15 દિવસ મહિને નીકળે આહાર માટે, તો 40-50 રોટલી લઈ લે, કાંટો વાગે તો કાંટા બધા તૂટી જાય, પથ્થરને ઠેસ લાગે તો પથ્થરો તૂટી જાય, મચ્છર કરડે તો પાછો નીકળી જાય, એને કઈ મળે નહીં, આમ લોખંડ જેવી આમ તો ત્યાં બેસી શકે. અને સિંહ વાઘ ભાઈ આવે, આવ ભાઈ હરખા આપણે બે હરખા, આવ ભાઈ હરખા આપણે બે સરખા, સરખા એટલે પંચેન્દ્રિય સંઘની એમ, તું આત્મા છો હું પણ આત્મા છું, એવા પુરુષોના ચરિત્રનું ચિંતન કરવાથી જીવને કરોડો કર્મો ખપી જાય છે, અને અંતરના પ્રેમથી કરે તો ઇસકા કોઈ બયાન નહીં કર સકતા. મને 813 ને 819 બંનેમાં થોડું થોડું ઓવરલેપિંગ છે, બહુ જૂની લાગે છે, પાના જતા રહ્યા છે. નિવૃત્તિમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે. નિવૃત્તિમાન ભાવ પરિણામ થવાને નિવૃત્તિમાન દ્રવ્ય ક્ષેત્ર અને કાળ જીવે પ્રાપ્ત કરવા યોગ્ય છે. શુદ્ધ સાન વગરના આ જીવને કોઈ પણ યોગથી શુભેચ્છા કલ્યાણ કરવાની ઈચ્છા પ્રાપ્ત થાય અને નિસ્પૃહ પરમ પુરુષનો યોગ બને
તો જ આ જીવને ભાન આપવું યોગ્ય છે. તેના વિયોગમાં સત્શાસ્ત્ર અને સદાચારનો પરિચય કર્તવ્ય છે, અવશ્ય કર્તવ્ય છે. શ્રી ડુંગરાદિ મુમુક્ષુને યથા યોગ્ય. જ્યારે આત્મર્થી જીવને પરિણામોમાં ઢીલાશ આવી જાય ત્યારે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્ર આદિ યોગનું અનુસંધાન કરવું, સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું અને મનના દુરાત્મપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતા ધૈર્યથી સદવિચાર પંથે જવાનો ઉદ્યમ કરતા જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. પહેલા વાંચ્યો તે 812 હતો અને છેલ્લો 810. જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. લોકદ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનીની દ્રષ્ટિ પરમ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી, તેથી જીવ તે દ્રષ્ટિમાં રુચિવાન થતો નથી. આ તો કઈ બોલે નહીં, આ તો કઈ મજા ન કરાવે, આવું આવત આમાં શું, આમની પાસે જઈએ તો આપણે તો એકદમ ઉદાસ જેવા થઈ જઈએ કે આપણને ટેસડો આવે નહીં, કે ભાઈ દુનિયાનો ટેસડો તો ન આવે. પણ જે જીવો એ પરિસહ વેઠીને થોડા કાળ સુધી તે દ્રષ્ટિનું આરાધન કરે છે તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે, તેના ઉપાયને પામ્યા છે. જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી. ઓમ ફિનિશ્ડ. એટલે થોડે થોડે દિવસે તારંગા ઈડર એકલા જઈને રહેવાનો અભ્યાસ કરવાનો, 6 કલાકનું મૌન, 8 કલાકનું મૌન, 10 કલાકનું મૌન, વચ્ચે વચ્ચે પાછી થોડો વખત ધૂન, ઉણોદરી, એકલું પાણી, એકલું દૂધ, પણ મુખ્ય તો પોતાના ભાવ. ઋષભજીને ઈશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે કર, એવા ભાવો અને તે તત્વજ્ઞાન સહિત, તો પછી ઋષભદેવ ભગવાન કહે હું તો તારા હૃદયમાં બેઠો છું. ભગવાનનો કોલ આવે વાયરલેસ, તમારે એમાં અત્યારે મોબાઈલ હોય છે ને, વાયર બાયર નથી હોતો બહારમાં, હું તારા હૃદયમાં જ્ઞાયક રૂપે બેઠો છું, ચલાવ આગે બડો, આગે બડો, મરને સે ડરો નહીં, મરને સે ડરો નહીં, મરના તો આયુષ્ય કર્મ કે આધીન હૈ, સાધના અપને સંકલ્પ કે આધીન હૈ, અપની તમન્ના કે આધીન હૈ. એસા ઓમ. કુંદકુંદાચાર્યના 3 રત્નો અને શ્રી વચનામૃતજી મળ્યા પછી સાહેબજીના મનમાં કોઈ અગમ અલૌકિક દેશમાં જવાની તડપ જાગી અને તેમના હૃદયમાંથી કંઈક આવા ભાવ સરી પડ્યા હશે કે ચલ હંસા વા દેશ જહાં પિયા બસે ચિતચૂર ચિતચૂર ચિતચૂર. ઓમ. આ પદ શ્રી કબીરજીનું છે. આમ તો શબ્દો સમજમાં આવે એવા જ છે. સુરત સુહાગીન પનિહારીન, એટલે અર્થ કરવા જઈએ તો થોડો વાર્તા એવી છે
પણ ધ્યાનથી ભણીએ તો સમજમાં આવે એવા છે. આપણે બધા સાથે ગાઈએ તો ગાતા ગાતા સમજમાં આવી જશે બધા શબ્દો. ચલ હંસા હંસા, ચલ હંસા વાદે, ચલ હંસા હંસા, ચલ હંસા વાદે, ચલ હંસા હંસા, ચલ હંસા વાદે, ચોર ચિત ચોર, ચલ હંસા હંસા, ચલ હંસા વાદે, ચલ હંસા હંસા, ચલ હંસા.
આવે નીત નીત પૂર્ણિમા વહી દેશવામે નીત નીત પૂર્ણિમા કબો હું ન હોય અંધેરા કબો હું ન હોય અંધેરા એક સૂરજ કે રહિત ન કોઈ જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોઈ ઉપાધિ કોને ન હોય પણ ઉપાધિને સમાધિ બનાવે તે જ અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં પ્રવેશે. ઈસવીસન 1968માં સાહેબજીને દવાની આડઅસરને કારણે મોંમાં છેક ઊંડાણ સુધી ચાંદા પડ્યા, ગળેથી પાણી પણ ન ઉતારી શકાય એવી સ્થિતિમાં 25 દિવસ વિતાવ્યા. મૌન, ઉપવાસ અને રૂમમાં રહેવું ફરજિયાત બની ગયું. આવી પરિસ્થિતિમાં તેઓ વિશેષ અંતર્મુખ બન્યા. સુષુપ્તામાં પડેલું બોધબીજ જાગ્રત થયું અને દિવસના 8 થી 10 કલાક જેટલો સમય વચનામૃત, પ્રવચનસાર અને સમયસાર આદિ ગ્રંથોના ગહન અભ્યાસ રૂપે ચાલુ થયો, જે સતત 6 મહિના સુધી ચાલ્યું. તેના પરિપાક રૂપે, દોહન રૂપે તારીખ 14/2/1969ના રોજ રાત્રે 2 વાગ્યાની આસપાસ લગભગ 3 કલાકની ધ્યાનસ્થ અવસ્થામાં ઊંડા અંતર્મંથનના ફળ રૂપે એક સોનેરી અપૂર્વ પડે સાહેબજીને અધ્યાત્મના પરમાર્થ ફળની રૂઢી દશાને પામ્યા, આત્મસાક્ષાત્કારના આનંદને પામ્યા. અને તે સમયે સાહેબજીની જે સાનંદ આશ્ચર્યની દશા હતી તેને ચાલો આપણે મીરાબાઈનું જે પદ છે એ દ્વારા એ દશાને અનુભવવાનો પ્રયત્ન કરીએ. પાયોજી મેને રામ રતન ધન પામ્યા, પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો.
ते पाए पाए થાય તેઓ કેવી મુક્ત દશામાં વિચરે છે તે
આપણે આનંદ ઘનજીના પદના માધ્યમથી જાણીશું એમની કેવી સ્થિતિ થઈ જાય છે, કેવા નિર્ભય બની જાય છે. અબ હમ અમર ભયે ના મરેંગે, અબ હમ અમર ભયે ના મરેંગે. અબ હમ અમર ભયે ના મરેંગે, અબ હમ અમર ભયે ના મરેંગે, અબ હમ અમર ભયે ના મરેંગે. જા કારણ મી ત્યાત્વ દિયો તજી, જા કારણ મી ત્યાત્વ દિયો તજી, ક્યું કર દે હધરેંગે, અબ હમ અમર ભયે ના મરેંગે, અબ હમ અમર ભયે ના મરેંગે. રાગ દોષ જગ બંધ કરત હૈ, રાગ દોષ વગ બંધ કરત હૈ, ઇનકો નાશ કરેંગે, ઇનકો નાશ કરેંગે. મર્યો અનંત કાલ તે પ્રાણી, મર્યો સુખ દુઃખ વિસરેંગે, અબ સુખ દુઃખ વિસરેંગે. આનંદ ઘન નિપટ દો અક્ષર, આનંદ ઘન નિપટ અક્ષર દો, નહીં સમરે સોમરેંગે, અબ હમ અમર ભયે ના મરેંગે, અબ હમ અમર
આપણા ગુરુદેવ કેવા છે તો ધોમ ધકતા તડકામાં પીપળાની સીડી છાયડી જેવા છે, તરસ્યાને માટે મીઠી પરબડી જેવા છે, અને જ્ઞાન અને ભક્તિની ગંગોત્રી સમા છે. હવે આપણે શું કરવાનું છે? એ તો અમર બની ગયા, એમણે તો આત્માનો આનંદ એનો સ્વાદ ચાખી લીધો, પણ આપણે પણ તેમના જેવા આનંદનો સ્વાદ ચાખવાનો છે. તેમણે જે આત્માનો આનંદ પ્રાપ્ત કર્યો તે આપણે પણ પ્રાપ્ત કરવાનો છે, અને એના માટે શું કરવું પડે તો સત્પાત્રતા વિકસાવી અને ગુરુદેવના સંગમાં રહેવાનું છે, એમની સાથે રહેવાનું છે, એમનો સમાગમ કરવાનો છે, અને સર્વ સમર્પણ ભાવે આપણું સર્વસ્વ એમના ચરણ કમળમાં અર્પણ કરવાનું છે. તો ચાલો આપણે સૌ હવે આ છેલ્લા પદમાં આપણી ભાવનાને વ્યક્ત કરીશું. સૌએ ભાવપૂર્વક સાથે જોડાવાનું છે. પદના શબ્દો છે, ગુરુ તમારા સંગમાં ભક્તિને સત્સંગમાં જીવન વીતી જાય, જીવન વીતી જાય. ગુરુ તમારા સંગમાં ભક્તિને સત્સંગમાં, ગુરુ તમારા સંગમાં ભક્તિને સત્સંગમાં જીવન વીતી જાય, જીવન વીતી જાય, જીવન વીતી જાય, જીવન વીતી જાય. એક તમારી સાધના બીજી કોઈ આશના, એક તમારી સાધના બીજી કોઈ આશના, તમારી ચાહના બીજી કોઈ આસના. મમ જીવન અજવાર, મમ જીવન અજવાર, મમ જીવન અજવાર, મમ જીવન અજવાર. મીઠા પરબના પાણી તરસ્યાને પાય તું, મીઠા પરબના પાણી તરસ્યાને પાય તું, તરસ્યાને પાય તું. મીઠા જળની પરબડી પીપળાની સીડી છાયડી, મીઠા જળની પરબડી જીવન અજવાળ, મમની પ્યાસ બુઝાય, સૌની પ્યાસ બુઝાય, સૌની પ્યાસ બુઝાય. ગુરુ તમારા સંગમાં ભક્તિને સત્સંગમાં, ગુરુ તમારા સંગમાં ભક્તિને સત્સંગમાં જીવન વીતી જાય, પતિ તને તારતી. મોરે જાતિ માનવતા
જાતિ માનવતાને હરિ વિકસાવતે હરિ વિકસાવતી વ્યવહાર વ્યવહારથી સમજવો, નિશ્ચય નિશ્ચયથી સમજવો, સાક્ષાત્કારની પ્રાપ્તિ નિશ્ચયના અનુસરણથી છે. એ પ્રમાણે આપણે અંતરમાં જાગૃતિ રાખીએ તો ઉપયોગ તે સ્વ તરફ વળે, અર્થાત પર્યાય દ્રવ્યમાં સમાઈ જાય અથવા કંઈ પણ સંકલ્પ વિકલ્પ રહે નહીં. એકમાત્ર સહજાનંદ, સહજાનંદ. એટલે આ બધા શબ્દો જે છે એ વ્યવહારની મુખ્યતાથી છે. ત્યાં આગળ નિશ્ચય નહીં જોડવો તો પરફેક્શન થાય, તો પારમાર્થિક તત્વની ઉપલબ્ધિ. ગુરુ મહાત્મામાં ત્રણ ગાથાઓ બોલીએ છીએ ને આપણે, નિશ્ચય ગુરુ, અંતરજામી ગુરુ આત્મા, સબગટ કરે પ્રકાશ, કહે પ્રથમ ચર અચર માં ગુરુ નિરંતર, ગુરુ નિરંતર વાસ. કબીર હદગા ગુરુ મિલે, બેહદગા ગુરુ નાય, બેહદ આપે ઉપજે અનુભવ. જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ,
તેથી નિજગુરુ નિશ્ચયે જીવ જ અન્યના તોય. કુનકુન સ્વામી 11 વર્ષની ઉંમરથી 44 વર્ષની ઉંમર સુધી એમના ગુરુ સાથે જ રહ્યા. 11 થી 44 પછી કીધું કે ના, હવે તમારે આચાર્ય બનવું. કે મારે આચાર્ય નથી બનવું, મારે તો તમારી સેવા જ કરવી છે, મારે તમારી સાથે જ રહેવું છે. પછી જરા જીનચંદજી મારા હમારા આદેશ હૈ, આપકો આચાર્ય પદ ગ્રહણ કરના હૈ, આપકા આદેશ તો મેં મુઝે પાલના હી પડેગા, મગર મેરી ચાહ યે હૈ કે મેં આપકે ચરણો મેં રહું. 33 વર્ષ સેવા સાધના, એ તો બધું આગળ તો બધું તો તૈયાર જ હતું, બધું માત્ર રિફ્રેશ કરવાનું હતું. પૂરા આવે છે ને, પેક ફૂડ, શું કહેવાય, ફાસ્ટ ફૂડ, પેક ફૂડ આમ કરે અને સીધું જ ગરમ પાણીની જરૂર હોય તો રસાવાળું બનાવવું હોય તો ગરમ પાણી નાખવાનું. આવું થોડું ખાવું પડતું હતું ને ઇંગ્લેન્ડમાં. હા, કોણ લેવા જાય ને કોણ સુધારે ને કોણ વઘારે ને બધું ક્યાં હોય, હોય નહીં. મેક્સિકો પાસે ને ત્યાં આગળ, પણ ત્યાં તો પાસે નહીં, પણ મેક્સિકોથી આવતું હતું રેગ્યુલર. એટલે માત્ર પેલું કાપી નાખવાનું અને તપેલી નાખી દેવાનું, આમાં આમ કરીએ ગરમ થઈ જાય તૈયાર. તો હા, લંડનમાં તે વખતે આપણી તો એક જ દુકાન હતી, એક એક પંજાબીની હતી અને એક આપણે પેલા ભાઈ ગુજરાતી કોણ છે, પાઠક, હજુ છે પાઠક. હા, એટલે તો હવે પેલું પરંપરા ચાલે ને, એને કઈ કરવાનું ને, પેલું નામથી કામ ચાલે, ગુડવિલ. ચાલો, બહુ સરસ પ્રયત્ન કર્યો. આપણો આત્મા જાગે તો શબ્દો સે અતીત હોના હૈ. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો માટે પ્રયત્ન. શ્રદ્ધા ઓર સબૂરી બહોત હૈ જરૂરી, શ્રદ્ધા ઓર સબૂરી બહોત હૈ, ક્યોંકિ ઇસકે આગે કુછ હૈ નહીં. સમ્યક દર્શન કા ફળ હોગા કેવલ જ્ઞાન, ઇસકે આગે વિશ્વ મેં કુછ હૈ. ચારિત્ર તો જોડના હી પડેગા, ચારિત્ર તો જોડના હી પડેગા. આયોજકોને ધન્યવાદ. બધી મહેનત કરીને જગાડવાનો પ્રયત્ન કરવાનો આપણા આત્માને. બીજાનો આત્મા તો જાગે કે ના જાગે તો એના ભાવ પર આધાર છે, પણ આપણો આત્મા તો જાગી શકે. શું કહેતા હતા લઘુરાજ સ્વામી, કહેતા તારી વારે